નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં મહત્ત્વનો ટોપિક એવો છંદ જોવાના છીએ અને આ છંદમાં પણ મહત્ત્વનો છંદ કે જે અવારનવાર પરીક્ષામાં આપને પૂછાતો હોય એવો છંદ દોહરા છંદ વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ આ છંદની કેટલી માત્રા છે કેટલા એમના ચરણો હોય છે આ સિવાય આ છંદમાંથી કેવા કેવા સવાલ આપણે આગળની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ તો મિત્રો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો તો વાત કરીએ દોહરો છંદ વિશેની તો વાત કરીએ મિત્રો દોહરો છંદ હવે આ દોહરો છંદ છે એ પેલા તો કયા પ્રકારનો છંદ છે તો કે આ દોહરો છંદ છે માત્રામેળ માત્રામેળ પ્રકારનો છંદ 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 છે 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 કયો તો કે પરીક્ષામાં પૂછાય કે ભાઈ આ દોહરો છંદ છે એ કયા પ્રકારનો છે માત્રામેળ લય મેળ અક્ષરમેળ કે સંખ્યામેળ તો મિત્રો યાદ રાખીશું માત્રામેળનો પ્રકારનો છંદ છે હવે માત્રામેળમાં શું હોય છે તો કે માત્રા એમની નક્કી હોય છે એટલે કે માત્રા છે કેવી હોય છે ચોક્કસ હોય છે વાત કરીએ તો કે ભાઈ એમની માત્રા કેટલી હોય છે તો કે ચોવીસ હોય છે એમની માત્રા કેટલી હોય છે ચોવીસ હોય છે પણ કઈ રીતના હોય છે એમની ચર્ચા કરીએ તો કે ચરણ છે આમના કેટલા ચાર છે આ દોહરો છંદના ચરણ કેટલા છે ચાર છે અને આમાં વાત કરીએ માત્રાની તો પહેલી અને જે ત્રીજું ચરણ હોય એમની માત્રા કેટલી હોય છે તો કે તેર હોય છે પહેલા અને ત્રીજા ચરણની માત્રા કેટલી હોય તેર હોય અને બીજા અને ચોથા ચરણની માત્રા કેટલી હોય છે અગિયાર હોય છે એટલે આ રીતના આપણે કરી શકાય કે ભાઈ આ રીતના ચાર ચરણ હોય કોઈ પણ પં પંક્તિના તો પહેલા ચરણમાં કેટલી માત્રા હોય છે તો કે ભાઈ તેર હોય છે અને આમાં કેટલી હોય છે બીજા ચરણમાં અગિયાર હોય છે ત્રીજા ચરણમાં પાછી કેટલી તેર અને ચોથા ચરણમાં કેટલી હોય અગિયાર એટલે આવી રીતના બેયનો સરવાળો કરીએ તો ચોવીસ થશે એટલે એક પંક્તિ આખી છે એમાં કેટલા હોય ચોવીસ વર્ષ પહેલાં ચરણમાં તેર ફિક્સ હોય છે અને બીજા ચરણમાં અગિયાર પણ ચોક્કસ હોય છે જો મિત્રો ઊંધું થઈ જશે તો છંદ આખો બદલાઈ જશે હવે ઘણી વખત પરીક્ષામાં આપણે યાદ હોય છે ચોવીસ માત્રા હોય છે પણ આપણે યાદ હોતું નથી કે પહેલાં ચરણના અગિયાર છે કે તેર અને બીજા ચરણના તેર તો આવી રીતના થઈ જાય તો આપણો છંદ બદલાઈ જશે જેની ચર્ચા આપણે આગળ કરવાના જ છીએ મિત્રો આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જો અગિયાર પ્લસ તેર થાય તો પણ ચોવીસ જ થશે પણ એની છે એ રચના બદલાઈ ગઈ એટલા માટે છે એ આ છંદ આખો બદલાઈ જશે એટલે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી બનશે અને ખાસ ધ્યાન રાખીશું કે ભાઈ પ્રથમ ચરણમાં તેર અક્ષર હશે અને બીજા ચરણમાં અગિયાર અક્ષર હશે અને આ સિવાય એક હેઠ કહી શકાય કે ભાઈ જે છેલ્લા બે અક્ષરો હોય છે એ અનુક્રમે ગુરુ અને લઘુ હોય એટલે કે જે છેલ્લા બે અક્ષર હોય એમાં આગળનો અક્ષરની બે માત્રા હોય અને પાછળના છેલ્લા અક્ષરની કેટલી હોય એક માત્રા હોય આ કેવું હોય છે ચોક્કસ હોય છે હવે આમના ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો પ્રથમ ઉદાહરણ છે દીપકના બે દીકરા કાજલ ને અજવાસ એક કપૂત કાળું કરે બીજો દીએ ઉજાસ તો સૌ પ્રથમ આપણે શું કરવાનું હોય છે તો કે જ નક્કી કરવાની હોય છે બે આની પણ લઈ લઈએ સાથે બે એક બે એક એક બે એક તો ગણી લઈએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો આ પહેલા ચરણની કેટલી માત્રા થાય તો કે તેર કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો બંનેનો સરવાળો કરીએ તો કેટલી માત્રા થશે ચોવીસ માત્રા થશે તો આપણો કયો છંદ બનશે દોહરો છંદ બનશે હજી એની બીજી ચર બીજા પંક્તિની વાત કરીએ તો કે ભાઈ એક કપૂત કાળું કરે બીજો દઈએ ઉજાસ એમાં પણ માત્રા ગણી લઈએ તો કે બે એક બે એક બે એક એક અને બે બે ચાર છ આઠ નવ દસ અગિયાર બાર તેર તો કેટલી માત્રા થાય છે તેર એમની માત્રા થાય છે બીજું ચરણ ગણીએ ચોથું ચરણ ગણીએ તો કે બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો કેટલી માત્રા થાય છે તો બંનેનો સરવાળો કરીએ તો કેટલી થશે તો આ રીતના દોહરો ચરણ પૂછાય તો આ રીતના આપણે જવાબ લખી શકીએ અને આ રીતે એમનું સોલ્વ કરી શકીએ હજી બે એક ઉદાહરણ લઈએ તો આપને વધારે ખ્યાલ આવશે બીજા ઉદાહરણ છે કરતો ઝાડ કરોડયો ભોંય પડી પસ્તાય હવે મિત્રો આ ઘણી વખત આવી પંક્તિઓ છે એ ખાલી બે ચરણ આપતા હોય છે તો આપણે ત્યારે શું કરવાનું તો કે આપણે ખાલી બે જ ચરણ જોવાના તો પહેલાં ચરણને આપણે સોલ્વ કરીએ તો કે એક બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો આ પહેલા ચરણના કેટલા અક્ષર કેટલી માત્રા થઈ તેર થઈ પછી આ બીજા ચરણની વાત કરીએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો કેટલી માત્રા થાય છે અગિયાર તો એમ કરીને આપણે એક પંક્તિ આખી છે એટલે કે પહેલું અને બીજું ચરણ મળીને ચોવીસ માત્રા થવી જોઈએ એમાં ખાસ નિયમ શું યાદ રાખીશું તો કે પ્રથમ ચરણમાં માત્રા હશે અને બીજા ચરણમાં અગિયાર માત્રા હશે ત્રીજું ઉદાહરણ જોઈએ તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર ત્યાં ત્યાં ભીત તૂટી પડી ચોર દબાયા ચાર તો જોઈએ એની માત્રા નક્કી કરીએ તો કે તસ્કર તસ્કર મિત્રો અહીંયા સમજજો અહીંયા જોડાક્ષરનો નિયમ લાગુ પડે છે કે ઉચ્ચારણમાં આગળનો જોડાક્ષરનો આગળનો અક્ષર છે એ પર ભાર પડે છે એટલા માટે બે આવશે એક અને એક બે એક બે એક બે તો ગણી લઈએ બે ચાર છ આઠ દસ અગિયાર બાર તેર તો કેટલી માત્રા થાય છે તેર માત્રા થાય છે અહીંયા જોઈએ ગયા વણિકને દ્વાર તો એક બે એક બે બાર છે એટલે અને તો તો કેટલી આવશે કે પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો કેટલા થશે માત્રા અગિયાર બંનેનો સરવાળો કરીએ તો ચોવીસ માત્રા થશે હવે આગળ જોઈએ ત્યાં ભીત તૂટી પડી ચોર દબાયા ચાર તો કે ભાઈ અહીં માત્રા ગણીએ તો કે બે એક બે એક બે એક અને બે તો કેટલા થશે તો કે બે ચાર છ આઠ દસ અગિયાર બાર ને તેર તો તેર થશે આગળ જોઈએ ચોર દબાયા ચાર તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર આ રીતના પણ મિત્રો જો તમને આવડતું હોય તો એ રીતના ગણી લેશો તો આપણે પરીક્ષામાં આપણે સરળતાથી જવાબ લખી શકશું તો કેટલી માત્રા થશે ચોવીસ માત્રા થશે તેર માત્રા પ્રથમ ચરણની અને બીજા ચરણની કેટલી હોય છે અગિયાર માત્રા તો આમ કરીને ચોવીસ માત્રા થશે હજી એક છેલ્લી પંક્તિ જોઈએ જેથી કરીને આપણે ખ્યાલ આવી જાય વ્યવસ્થિત તો કે ભણતા પંડિત નિપજે લખતા લહીઓ થાય ચાર ચાર ગૌ ચાલતા લાંબો પંથ કપાય તો વાત કરીએ ભણતા પંડિત નિપજે તો કે એમની માત્રા ગણીએ એક બે ત્રણ ચાર પંડિત મિત્રો અહીં આવશે બે આવશે કેટલી આવશે બે એક એક બે એક બે અહીંયા લઈએ લખતા લહીઓ થાય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર તો આની ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો કેટલી માત્રા થાય છે તેર થાય છે અને આની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેટલી માત્રા થાય છે અગિયાર તો બેનો સરવાળો કરીએ તો કેટલી થશે ચોવીસ માત્રા થશે તો આ રીતના આપણો જવાબ થશે કેટલી માત્રા થશે ચોવીસ જે આ બીજી પંક્તિ આપેલી છે ત્રીજું અને ચોથું ચરણ એમનો પ્રયત્ન એટલે કે તમારે જાતે એમની માત્રા ગણવાનો પ્રયત્ન કરવાનો છે એમાં પણ પ્રથમ ચરણની તેર આવે છે અને બીજા ચરણની અગિયાર આવે છે જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભાઈ આવતી આવે છે અથવા નથી આવતી અને આ સિવાય મિત્રો જો કોઈ તમને પ્રશ્ન હોય અથવા કન્ફ્યુઝન હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને મિત્રો ખાસ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી કરીને અમે અમારા દ્વારા છે આવા નવા નવા છે એ વિડીયો તમને આપવાના પ્રયત્ન કરવામાં આવે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે તો જય હિન્દ જય ભારત અસ્તુ